सब्सक्राइब करो आ चैनल ने। કેમ છો? કોણ છો? શું કામ છો? અંદર ક્યાંથી આવ્યા? બારીમાંથી. એની જાતને, બધા બારીમાંથી જ અંદર આવે છે. હું હમણાં પોલીસને ફોન કરી દઉં. અરે એ ગધા પોલીસને સાનો ફોન કરે? હું પોતે જ પોલીસ છું. અરે જાઓ 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 નહીં, સીઆઈડી ઇન્સ્પેક્ટર વાડિયા. એક મિનિટ. ભાણાભાઈ, ભાણાભાઈ જલ્દી નીચે આવો, ઉપર જવાનો વખત આવી ગયો છે. શું છે બાલિયા? આઈ એમ રેડી. આ વાયડો આવ્યો છે. એ જારિયા, વાયડો નહીં, વાડિયા. વાડિયા વાડિયા. આહા બાલિયા, જોયો આપણો વટ? જોયો મેં તને શું કહ્યું હતું? આજે મારે શૂટિંગ પર જવાનું છે. જોયું? પ્રોડ્યુસરે ડ્રાઈવર મોકલાવ્યો છે. ડ્રાઈવર નહીં, ડ્રાઈવર નહીં, ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર નહીં, તું ઇન્સ્પેક્ટર કા રોલ કરતા હૈ? સીઆઈડી ઇન્સ્પેક્ટર માનેકશાહ વાડિયા. હા શું કરે? કસરત. કસરત? સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અહીંયા શું કામ આવ્યા? અમારા ઘરે શું કામ આવ્યા? તપાસ કરવા. બચ્ચું, ગઈકાલે રાતના જે ચોરી થઈ ને એની તપાસ કરવા. ચોરી? કઈ ચોરી? અમને નથી ખબર. અમારું કઈ નથી ગયું, ખાલી ઊંઘ સિવાય. એ ગધેરાઓ તમારે ત્યાં નહીં, બાજુમાં પેલા દિલીપ ઝવેરી ના બંગલા માં ચોરી થઈ. દિલીપ? 50 લાખ ના હીરા ની ચોરી વિશે અમને કઈ ખબર નથી. એટલે સાહેબ, અમને સવારે ખબર પડી, વહેલી સવારે અમને ખબર પડી કે દિલીપ ઝવેરી ને ત્યાંથી 50 લાખના હીરા ચોરાયા છે. દૂધવાળાએ કહ્યું. સવારે ખબર પડી તો રાતના પોલીસ સ્ટેશનમાં ફોન ક્યાં કીધો? કોણે કર્યો? ક્યારે કર્યો? એ જારિયા, એક લાત મારી દેવા જો કે હરામખોર, તમારા લોકોનો ફોન નંબર મારા કોલર આઈડી માં આવી ગયો. નામ નહીં, પાડા 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 બાલિયા. આને જ ફોન ઉંચક્યો તો ઇન્સ્પેક્ટર સાહેબ, એ ફોન રાતના જે ફોન કર્યો તો, નામ નહીં પાડા પાડા, એ આણે કર્યો તો. આ પાડા એ કર્યો? અરે પણ શું કામ કર્યો, ફોન કહી દે. મને ઊંઘમાં ફોન કરવાની આદત છે. હા સાહેબ, હા. અરે સાલો, દરરોજ નવા નવા ડિપાર્ટમેન્ટમાં ફોન કરે છે. તમે નહીં માનો, પરમ દિવસે ફાયર બ્રિગેડમાં ફોન કરી દીધો. પછી બંબાવાળાઓને ધક્કો ન થાય ને એટલે અમારે અહીંયા ખોટી ખોટી આગ લગાડવી પડી, અને સવાર સુધી ફૂંકો મારીને આગને. હું મારી મેળે જ જતો રહીશ. પોલીસને ઉલ્લુ બનાવે જનતાની. ગઈકાલે રાતના અહીંયા છોકરી આવી. છોકરી આવી? કેવી વાત કરો છો સાહેબ? હજી મારા લગ્ન નથી થયા, હું કુંવારો છું, એ પહેલા છોકરો કે છોકરી? અરે ગધા, હું 23 વર્ષની છોકરીની વાત કરું? નહીં 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 ઇન્સ્પેક્ટર સાહેબ, જુઓ, વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, પણ ડાયરેક્ટલી 23 વર્ષની છોકરી કેવી રીતે આવે? અને એની, ધારો, હું તો એમ કહું છું, ધારો કે આવી. તમે કહો છો ને 23 વર્ષની છોકરી સપોઝ કે આવે, તો સલાહ આપણે 23 વર્ષની છોકરીને રમાડવી કેવી રીતે? હા બાલિયા, આપણે એને કારણ કે 15 દિવસ પછી હું રિટાયર થવાનો છે. આજ સુધી મેં કોઈનું એન્કાઉન્ટર નથી કીધું, પણ આજે એક જ ગોલીએ તમને બેવને ઉડાવી દઉં. એક મિનિટ, ગોળી છોડો એ પહેલા, એક મિનિટ. હવે છોડો. એ હરામખોર, મને ખબર છે, ખાતરી છે મને કે તું એ છોકરીનો પાર્ટનર છે. નહીં નહીં સાહેબ, એ જ્યારે આવી ત્યારે હું તો સૂતેલો. અચ્છા વચ્ચુ, એટલે સ્લીપિંગ પાર્ટનર છે કે? સ્લીપિંગ પાર્ટનર? ખબર યાર કોણ છે? હોઈલ તું નહીં. દરવાજો કાં છે? દરવાજો કાં છે? પાછળ છે. બાલિયા, બૂચ લાગી ગઈ. ઇન્સ્પેક્ટર ની આપણી સાલા. લાલો લાલો, મની મની મની, તું અત્યારે ક્યાંથી ટપકી? સરપ્રાઈઝ. બસ કર બસ કર, આજે સરપ્રાઈઝ નો ઓવરડોઝ થઈ ગયો. આજ કે પેલી રાત વાળી? નહીં, આ સવાર વાળી. લાલો, આ તારા મામા? મામા નથી. નહીં રે, નહીં મામો નહીં. આ બે ગધેરાઓ મને મામો બનાવે. તું જાણ્યા વગર કૂદકા નહીં માર મની. આમ
આ ઇન્સ્પેક્ટર છે. ઇન્સ્પેક્ટર એટલે પોલીસ, રાઈટ? હું તમને એક સવાલ પૂછું. ના, તમે મને બે સવાલ પૂછો. બાલિયા, આને લીધે જેલમાં જવું પડશે. જોવો, ગઈકાલે રાતના લગભગ 3 વાગે એક છોકરી આ બારીમાંથી નીકળી, પાઇપ પરથી નીચે ઉતરી, ટેક્સીમાં બેસીને ભાગી ગઈ. એ તમે ઉતાર. શું બોલ્યા? રાતના 3 વાગે એક છોકરીથી ભાગી? અરે નહીં, પેલાનું ઘરું બગાડ. કહું છું મની, એ છોકરી બાલુની ગર્લફ્રેન્ડ હતી. બાલ્યાની ગર્લફ્રેન્ડ? હા પણ ના, એ મારી ગર્લફ્રેન્ડ નહોતી. એટલે તારી ગર્લફ્રેન્ડ હતી? ભગવાન, આજે મને સમજાયું, તો જે કરે છે સારા માટે જ કરે છે. મની, આઈ લવ યુ. આંખો બંધ કરો. સોરી. જો હે બબુચા, પેલી ભાગેરું છોકરીને તો હું પકડી લેવાશ, પણ જ્યાં સુધી ને નહીં મળે ને ત્યાં સુધી તારે મુંબઈ ની બહાર પગ નહીં મૂકવાનો, સમજો? અરે પણ હું હટાવ. દર વખતે ઘર છોડ. લાલુ, આ કયા કેસ ની વાત કરતા હતા? આ કયા કેસ ની વાત કરતા હતા? તું એ છોડી દે ડાર્લિંગ, એ બધું છોડ. પણ મને એમ કે તું આટલી વહેલી સવારે ક્યાંથી આવી? લાલુ, મારા પપ્પા તને લઈને એક ફિલ્મ બનાવવા માંગે છે. ખરેખર? ચાલ ચાલ, તું જલ્દી તૈયાર થા, આપણે સ્ક્રીન ટેસ્ટ માટે જવાનું છે. સ્ક્રીન ટેસ્ટ અત્યારે? માય ગોડ, બાલિયા, મારી કેરિયર ની શરૂઆત થઈ ગઈ. હા ભાઈ, હવે હું હીરો બની જઈશ. સંજય દત્ત, મિની સંજય દત્ત. એ સર્કિટ. જી બાવા. એ બોલે તો ક્યાં ખલ્લાસ સર્કિટ. ભાઈ, જાઓ જાઓ ભાઈ, તૈયાર થાઓ. ડોન કા ઇંતઝાર તો કે આલા મુરક્કી પોલીસ. જય હો. ઓહ માય ગોડ. બાલુ, હું આ પેંડા લઈ આવી છું. હા, લેખા. ભાણા ભાઈને તો આવવા દો. મનીબેન, હું તમારા માટે ગરમા ગરમ બટેટા પૌવા લઈ આવું. ના, ગરમા ગરમ નહીં, ઠંડા. હાસ, જાન છૂટી. એક્સક્યુઝ મી, મિસ્ટર લલિત અંતાણી કો બોલાઈએ ના પ્લીઝ. હુ આર યુ? જસ્સી. આપકે લિયે લાઈ હું રૂમ ઝૂમ વોશિંગ પાઉડર. નહીં, તકનીક વાલા રૂમ ઝૂમ પાઉડર. અબ આપ કપડે પહેન કર સ્નાન કીજીએ, આપકી ઓર કપડો કી દોનોં કી ધુલાઈ એક સાથ હો જાયેગી. નહીં, મુઝે વોશિંગ પાઉડર નહીં ચાહિયે. તુમ જાઓ. વોશિંગ પાઉડર નહીં તો વોશિંગ મશીન લઈ લો. મારી પાસે વોશિંગ મશીન છે. તો એને ચલાવવા માટે એક સર્વન્ટ રાખી લો, હું એ પણ સપ્લાય કરું છું. મારે સર્વન્ટની પણ જરૂર નથી, થોડા જ વખતમાં મારા લગ્ન થવાના છે. ઓહો, એટલે નોકરને બદલે ડાયરેક્ટ વર વસાવશો? આઉટ, ગેટ આઉટ. લાલિયાને કહેજો જસ્સી આવીને ગઈ. લાલિયા? લલિત. લલિત? તું લલિતને લાલિયા કહીને બોલાવે છે? અમારી કંપનીની બધી છોકરીઓ એમને વાલથી લાલિયા જ કહે છે. તમારા ભાઈ બહુ પ્રેમાળ છે. હ ભાઈ? હઅ, મહિનામાં 3-4 વાર સિનેમા જોવા લઈ જાય. તને હંમેશા કોર્નરની સીટ લે, કોર્નરની. પછી 5-સ્ટારમાં ડિનર. અને ક્યારેક તો મૂડમાં હોય ને ત્યારે તો ડાયરેક્ટલી. ત્યારે શું? ભેટ તો તું દિવસે પણ પાછી આવી. દિવસે એટલે રાતના પણ આવે છે? ના 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 ના. એટલે તું એને ખંડાળા ફરવા લઈ જાય છે? નહીં. લાલુ, લાલુ, હું તને શાહરૂખ ખાન સમજતી હતી, ને તું તું કાદર ખાન નીકળ. કાદર ખાન? મની બેન, ગરમા ગરમ બટે. મની, ચક્કર છે? નહીં, ચક્કર આવે છે. મને ચક્કર આવે છે. શું એક